વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આગળ. અત્યાર સુધી આપણે પ્રશ્નો ઉપરથી બધાના જવાબ દેતા હતા. કોઈ પણ રકમ આપી હોય કે તમને એમ કીધું હોય કે 41 + 40 નો સરવાળો કરો, તમને પ્રશ્ન જ પૂછો ને, પ્રશ્ન ઉપરથી તમને જવાબ દેતા કે 41 + 40 એટલે 81 થાય. હવે આપણે જવાબ ઉપરથી થોડા પ્રશ્નના જવાબ દેવાના છે. એવો જ એક ટોપિક છે કે સંખ્યાઓને બદલે મૂળાંક. હવે તમને સંખ્યાઓ આપી દીધી છે, જો 3 1 અને 1. તમે કહો કે સરવાળામાં ક્યાં એ રહે, આપણે બદલે શું આપ્યો, હવે મૂળાંક લખો. જો એ આમાં જો એ હવે જો એ આપણે એની કિંમત ગોતવાની છે સરવાળા. જો અહીંયા શું આપ્યો, એ એ + 3 એ + 3 એનો જવાબ કેટલો આવ્યો, હવે 4 પછી એ + 1 એનો જવાબ આવ્યો 2 અને અહીં તો જવાબ આવ્યો છે 3 + 1 = 4 તો બરાબર આ 3 + 1 = 4 પણ અહીંયા બે જગ્યાએ આપણે એ ની કિંમત ગોતવાની છે. હવે બે ની કિંમત આપણે સરખી જઈશું, તમે એક ની ગોતી લેજો. હાલ હવે 3 માં કેટલા આવે તો 4 થાય, આપણે એવું કહેવાનું. આપણે જવાબ તો આપણે ઓલરેડી 4 બરાબર છે અને એક સંખ્યા એની છે 3. હવે એવી કઈ સંખ્યા ઉમેરી 3 માં એનો જવાબ 4 આવે છે તો તમને બધાને આવડી જાય. 3 માં 1 ઉમેરી તો શું આવે, 4. એની જગ્યાએ શું આવ્યું, 1. હવે આમાં જો આમાં એની જગ્યાએ 1 મૂકવા, 3 1 એની જગ્યાએ 1 પછી આમાં 1 એની જગ્યાએ 1 10 3 હવે સરવાળો 3 ને 4 1 ને 2 3 ને 4 આવી ગયો જવાબ 424. આ શું કર્યું આપણે, જવાબ ઉપરથી શું કર્યું, રકમ ગોતી ને પ્રશ્ન ગોતો ને બરાબર ને એવી રીતે દીધો. જાય જો AB ના AB + 21 AB + 21 આપણે જવાબ કેટલો આવ્યો, જો પેલા B + 1 નો જવાબ કેટલો આવ્યો છે 3 આવ્યો છે. હવે B માં કેટલા ઉમે સોરી B માં કેટલા ઉમે સોરી 1 માં કેટલા ઉમે કે તો આપણને 3 જવાબ મળે. 1 માં કેટલા ઉમેરીએ તો આપણને 3 જવાબ મળે, તો તમને આવડે. 1 માં આપણે કેટલા ઉમેરીએ, 2 ઉમેરીએ તો આપણને કેટલા જવાબ મળે, 3 જવાબ મળે. તો b બરાબર શું આવશે, 2. એવી જ રીતે આ a b અને 6, હવે 2 માં કેટલા ઉમેરીએ તો જવાબ 6 આવે, 2 માં કેટલા ઉમેરીએ તો જવાબ 6 આવે, 2 માં 4 ઉમેરીએ તો જવાબ કેટલો આવે, 6. તો a બરાબર શું થઈ જશે, 4. ભાઈ તમારે જવાબની ખાતરી કરવી હોય કે આ જવાબ સાચો છે કે ખોટું, તો આપણે a ને b ની જગ્યાએ કિંમત મૂકી દેવાની. એની જગ્યાએ શું મેળવ્યું, 4 b ની જગ્યાએ 2 એનો સરવાળો કેમ્યા રહ્યો છે 21 આવે. આવી ગયો સરવાળો 2 ને 1 3 4 ને 2 6 આવી ગયો 63 અહીં 63 આપણો જવાબ કેવો છે સાચો. આ શું થઈ ગયો, ગુણાકાર કરવા માટેના સરવાળા. આપણે આમાં ગુણાકાર કરવા હોય ત્યાં હવે ગુણાકાર કરીએ, ગુણાકાર આપણે 10 જાય 10000 જેટલી
20 થાય 20 એમાં શું કીધું છે જે સંખ્યાનો એકમનો 0 હોય તો તે સંખ્યા 10 વડે વિભાજ્ય છે એકમનો ફરજિયાત કેવો હોવો જોઈએ 0 હોવો જોઈએ જો 20 માં એકમનો કેવો છે 0 છે તો આ 10 વડે વિભાજ્ય થશે હા થશે 10 ના ઘડિયા 20 આવે 10 2 20 આ આ સંખ્યા તો પહેલી આ તો બીજી બીજી કોઈ એક સંખ્યા લઈ લીધી જેનો એકમનો 0 આવે છે એવી લઈ લઈ 1000 1000 લઈ લીધી બરાબર હવે આનો આપણે ભાગ કરીએ 10 આવે આ 10 ને ભાગ કરી 10 એકા 10 બરાબર છે આ 0 0 પછી આ બે 0 તો ડાયરેક્ટ આ ઉપર ચડાવી દેવાના શેષ કેટલી આવી 0 આવી તો 10 વડે વિભાજ્ય થયું આ મેનો જવાબ કેટલો આવ્યો શું આવ્યો આપણે શેષ 0 મળી ગઈ 10 વડે વિભાજ્ય થઈ ગઈ તો આપણે વિભાજ્યતાની ચાવી યાદ હોય તો એમનામ આપણે આનો જવાબ ખબર પડી જો એકમનો અંક કેવો હોય ફરજિયાત 0 તો એ સંખ્યા કેટલા વડે વિભાજ્ય હોય 10 વડે વિભાજ્ય હોય ત્યારબાદ છે 5 વડે વિભાજ્યતા 5 વડે વિભાજ્યતા એટલે શું કોઈ પણ સંખ્યાને 5 નો ભાગાકાર કરીએ અથવા તો ભાગાકાર કરીએ તો એ સંખ્યાની શેષ શૂન્ય આવે સંખ્યાની શેષ શૂન્ય આવે એટલે સંખ્યા કેટલી હોય 5 વડે વિભાજ્ય હોય જોઈએ એમાં જે સંખ્યાનો એકમનો 0 અને 5 હોય શું હોય 0 અથવા સોરી 0 અથવા 5 હોય કોઈ સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 લઈએ આપણે 0 કેટલા 0 હોય હમણાં લીધી કે 100 લઈએ હવે 100 નો 5 વડે ભાગાકાર કરીએ શેષ કેટલી શૂન્ય આવે તો 5 વડે વિભાજ્ય થાય 5 2 10 0 0 આ 0 તો ડાયરેક્ટ ઉપાડીએ જો શેષ કેટલી મેળવી 0 મેળવી તો 5 વડે વિભાજ્ય છે આ એકમનો અંક 5 તો આવી ગયો સોરી 0 તો આવી ગયો એકમનો અંક 5 લઈએ એકમનો અંક 5 મળી શકે કોઈ પણ બોલો તમારે જે ગણિત હોય તમે જાણી શકો તમારે ગ્રુપમાં હોય 225 નો જો એકમનો અંક કેવો છે 5 છે એનો 5 વડે ભાગાકાર કરીએ તો 5 નો કેટલો ભાગાકાર છે 4 5 6 20 બાદબાકી કરો 0 2 5 25 આવ્યા બચ્ચું બચ્ચું 25 શેષ કેટલી મળી આપણને 0 બરોબર છે એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 0 અને 5 હોય અથવા 0 અથવા 5 હોય તો તે સંખ્યા કેટલા વડે વિભાજ્ય હોય 5 વડે વિભાજ્ય હોય ઘણીવાર આપણે શું થઈ જાય આપણે કોઈ પૂછે કે આનો ભાગાકાર શું આવે બરોબર તો આપણે આ વિભાજ્યતાની ચાવી આવે છે તો આપણે સરળતાથી લઈ શકીએ કે આનો જવાબ આપણને પૂર્ણાંકમાં મળશે અથવા તો અપૂર્ણાંકમાં મળશે બરોબર ત્યારબાદ છે ત્રીજું 3 અને 6 વડેની વિભાજ્યતા 3 અને 6 વડે વિભાજ્યતા આ થોડું તમારે યાદ રાખવું પડશે ઓમાં બે કામ ખાલી શું કીધું એક એકમ નામ પર આવતો આમાં 0 યાદ રાખી લઈએ એટલે 10 વડે વિભાજ્ય આમાં 0 અને 5 યાદ રાખી લઈએ એટલે 5 વડે વિભાજ્ય હવે આમાં શું આવશે તો કે કોઈ પણ સંખ્યા કે જેના અંકોનો સરવાળો આ નો સરવાળો આપણે કોઈ સંખ્યા ધારી લઈએ આ રમ્યા એ ધારી 729 હવે શું કહે છે એના અંકોનો સરવાળો એના અંકોનો સરવાળો કરી એ સંખ્યા ઈ જી સંખ્યા મળે એનો સરવાળો ઈ 3 અને 9 વડે વિભાજ્ય હોય તો આ સંખ્યા આપણે જે ધારી છે કે ઈ 9 અને 3 વડે વિભાજ્ય થાય આનો સરવાળો કેવો હોય આ આના અંકો કયા છે 7 2 ને 9 આ 7 પ્લસ 2 પ્લસ 9 જો ઈ સરવાળો કરો શું થાય 7 ને 2 9 9 ને 9 18 18 સરવાળો કેવો હવે શું કહે છે કે આ જે સરવાળો બેઠો ને એ 3 અને 9 વડે વિભાજ્ય થાય જો આપણે 3 વડે વિભાજ્ય કરીએ 3 ના ઘડિયામાં 18 આવે આ 3 6 18 3 વડે તો વિભાજ્ય છે ત્યારબાદ શું કીધું છે 9 વડે 9 ના ઘડિયામાં 18 આવે આ 9 ના ઘડિયામાં 18 આવે તો 3 અને 9 બે વડે વિભાજ્ય છે આ સંખ્યા છે 3 અને 9 બે વડે વિભાજ્ય છે એનો સરવાળો તો શું થશે આ જે આપણને સંખ્યા થઈ હતી એ શું થશે 3 અને 9 વડે વિભાજ્ય થશે ખાસ યાદ રાખજો હજી એક વાર કહું છું કે સૌથી પહેલા એક સંખ્યા ધારવાની એમાં જે અંકોનો સરવાળો કરીએ ને એ સરવાળો કેના વડે વિભાજ્ય હોવો જોઈએ 3 અથવા 9 વડે એ સરવાળો 3 અથવા 9 વડે વિભાજ્ય હશે ને તો એ સંખ્યા શું હશે 3 અને 9 વડે વિભાજ્ય બરોબર છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજે પછી સૌથી છેલ્લું 2 વડે વિભાજ્ય પણ 2 વડે વિભાજ્ય થાય છે એ તો તમને બધાને બહુ સારી રીતે આવડે 2 વડે વિભાજ્ય હવે સૌથી પહેલા તમે એકી બેકી સંખ્યા તો શીખી ગયા એકી સંખ્યા એટલે કેવી
જો એ લખો 1 3 5 7 9 આ બધી કેવી સંખ્યા છે? આપણે સુધી એકની સંખ્યા છે, ત્યારબાદ આવે છે બેની સંખ્યા. એકની સંખ્યા આવે છે 2 4 6 8 10 11 બરાબર. બાકીની છે જે બેની સંખ્યા. હવે બેની વિભાજ્યતામાં શું જોવાનું છે? બે વડે વિભાજ્ય હોય સંખ્યામાં, જે સંખ્યાઓ બેની સંખ્યા હોય અથવા તો જે સંખ્યાનો એકમનો કેવો હોય બેની સંખ્યા. આ બધી બેની સંખ્યા છે. હવે એકમનો કેવો હોય જે ફરજિયાત બેની સંખ્યા હોય તો એવી સંખ્યાઓ કેટલા વડે વિભાજ્ય હોય? બે વડે વિભાજ્ય હોય. કા હા હોય છે જે સંખ્યાનો એકમનો કેવો હોય બેની સંખ્યા હોય તો એ સંખ્યા હોય કેટલા વડે વિભાજ્ય હોય? બે વડે વિભાજ્ય હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે સંખ્યા સાથે રમત.